गुड मॉर्निंग बच्चों, कैसे हो आप सब लोग? आई होप यू ऑल आर फाइन। माय नेम इज़ कृपाली सिसंग्या एंड वेलकम टू इन सरस्वती ग्रुप ऑफ एजुकेशन। बच्चों, चैप्टर नंबर 5 आ राइट, उसका पार्ट 1 हमने अगले वीडियो लेक्चर में देखा था, राइट। आ से कौन कौन से शब्द शुरू होते हैं वो तो आपको जब आ की जरूरत पड़ेगी तब आपको समझ में आ ही जाएगा, राइट। के कोई मीनिंगफुल शब्द बनाना हो आपको, राइट, तब आपको मात्राओं की जरूरत रहेगी, राइट। तो हमने पहले सिर्फ सिंपल वर्ड्स ही सीखे थे, मतलब कि कोई मात्रा जनू हो एमां सादा शब्दों सीखा। पछी आपणे एक मात्रा वाला एटले के आनी मात्रा वाला शब्दों सीखा, राइट। हवे आपणे एनो अभ्यास तो करवो पड़े ने बाळको, आपणे आपणी टेक्स्टबुकमां पाछळ આપેલું છે હિન્દીની પાઠમાલામાં પાર્ટ 2, રાઈટ। આજે પાર્ટ 2 માં હું તમને અભ્યાસ કરાવીશ, અહીંયા તમે વચ્ચે વચ્ચે પિક્ચર જોતા જ જાજો। અહીંયા તમને તમારું પાઠ્યપુસ્તિકાનું પેજ દેખાતું હશે, રાઈટ, પેજ નંબર 16માં ક્વેશ્ચન નંબર 1 આપેલો છે, રાઈટ। તો હું તમને આજે એ કમ્પ્લીટ કરાવીશ, રાઈટ, અને સાથે સાથે આપણે અભ્યાસ પુસ્તિકામાં પણ આપણે આવાળું ચેપ્ટર કમ્પ્લીટ કરવું પડશે ને, રાઈટ। તો પહેલાં આપણે પાઠ્યપુસ્તિકા કમ્પ્લીટ કરી લઈએ, રાઈટ। અહીંયા આપેલું છે આપણને પેજ નંબર 16માં ક્વેશ્ચન નંબર 1 આપેલો છે। શું આપેલું છે એમાં? કે ચિત્ર દેખકર શબ્દ પૂરે કરો, મતલબ કે અહીંયા તમને 3 ચિત્ર આપેલા છે બાળકો, જોવો છો તમે એ બોર્ડ ઉપર, યસ, આ 3 ચિત્ર આપેલા છે। પહેલું છે શાનું ચિત્ર છે? તમને એમ થશે કે પહેલું ચિત્ર તો તબલાનું છે, તો આપણે તબલા લખવા માટે આપણને અહીંયા ત અને બ તો આપેલો જ છે, રાઈટ। અહીં ચિત્રમાં જો તબલાનું ચિત્ર છે અને એમાં બે અક્ષર આપેલા છે, ત અને બ। તો હવે આપણે લા લખવું પડશે, રાઈટ। તો પહેલા લ આપણે લખીશું, રાઈટ, લ છે લટ્ટો, રાઈટ, ઓર તબલા, તબલા લખને કે લીએ આખી માત્રા ભી લગાવની હોગી, તો યહાં પે હમ આખી માત્રા ભી લગાએંગે ઓર ઉપર શિરો રેખા યહાં પે જોઇન્ટ કર દેંગે, રાઈટ। તો યે બન ગયા હમારા શબ્દ। અબ દૂસરા ચિત્ર કોન સા દિયા ગયા હે? ટમાટર, રાઈટ। યહાં પે આપ દેખી રહે હો ટમાટર કા ચિત્ર, તો ટમાટર લખને કે લીએ ટ દિયા ગયા હે, ફિર ટ દિયા ગયા હે ઓર ર દિયા ગયા, તો ટમાટર ઉસમે કુછ મિસિંગ હે, ક્યા હે? મ હે, રાઈટ। તો મ હમે લખના, મિસિંગ મતલબ કે કઈ ખૂટે છે, આપણે અહીંયા મ ખૂટે છે, તો મ લખશું। પછી આપણે આની માત્રા અહીંયા જોડી દેશું અને પછી ઉપર શિરોરેખા લગાડી દેશું, એટલે આપણે ટમાટર બની જશે, રાઈટ। બાળકોને કહેવાય ખૂટતા શબ્દો પૂરા કરો। પછી ત્રીજું ચિત્ર તમે જોવો ટેક્સ્ટબુકમાં, તેનું આપેલું છે ગાજરનું, રાઈટ। તો ગાજર લખવા માટે આપણને જ અને ર તો આપેલું જ છે, આપણે શેની જરૂરિયાત પડે છે? ગની, રાઈટ, ગની જરૂરિયાત પડે છે, તો ગ જ ર, તો ગાજર ન બન્યું ને બાળકો, આપણે ગાજર લખવા માટે આની માત્રાની જરૂરિયાત પડવાની છે, એટલે આપણે અહીંયા આની માત્રા લગાડીશું, એટલે બનશે ગાજર, રાઈટ। તો બાળકો આ તો આપણો ક્વેશ્ચન નંબર 1 ક્વેશ્ચન નંબર 1માં આપણે ખૂટતા શબ્દ પૂરા કર્યા, શેની મદદથી? ચિત્રની મદદથી, રાઈટ। હવે આવશે ક્વેશ્ચન નંબર 2, સહી જવાબ પર સહી કા નિશાન લગાના હે, મતલબ કે અહીંયા તમને એક ક્વેશ્ચન આપેલો હોય અને નીચે બે ઓપ્શન આપેલા છે બાળકો, તો એ બે ઓપ્શનમાંથી તમારે સાચો કયો ઓપ્શન છે એની ઉપર તમારે ટીક કરવાનું રહેશે, રાઈટ। તો પેલું આપેલું છે અહીંયા તમે ચિત્રમાં જુઓ, ટહલકર કોણ આયે, કોમાં આપેલું છે ટહલકર કોણ આયે, તો ફરવા કોણ કીધું? આપણે ઓલી પોયમ ભણી ત્યાં આગળ આપણે, રાઈટ, આપણે દાદા દાદીનું પછી આખું ફેમિલી હતું, ગરમ ચાયવાળું ચેપ્ટર આપણે ભણ્યા ને બાળકો, રાઈટ। તો એમાં પહેલી જ લાઈન હતી કે દાદા ટહલકર આયે, તો કોણ ટહલકર આયે, યહાં પે ક્વેશ્ચન ક્યાં ગયા હે, દાદા ટહલકર આયા કે ના ના, અભી અભી કહા મેને આપકો જવાબ, યસ, દાદા, તો પહેલે મેં આયેગા દાદા, તો જહાં પર દાદા લિખા હે ઉસ વાલે બોક્સ મેં આપકો રાઈટ કરના હે,
राइट बच्चों। फिर दूसरा, तबला किसने बजाया? तो तबला किसने बजाया था, यहाँ पे दो व्यक्तियों के नाम दिए गए। माधव ने बजाया था कि आपको लिखना है सागर, तो सागर के ऊपर आपको जो राइट करना है, मतलब के सागर ने सामने जो बॉक्स आपेलू छे बॉक्स में तमारे राइट करतु जावानू छे। राइट बड़को, तो आ बता बॉक्सेस में तमारे अंदर राइट करतु जावानू छे। पछी त्रीजू, गाजर और टमाटर का क्या बनता है? तमने खबर छे बाळको के गाजर और टमाटर नु शू बने? सलाड। राइट, तो अहीं आपणे बे ऑप्शन आपेला छे के सलाद और सब्जी, तो आपको सलाद में टिक करना है। तो पहला ऑप्शन है सलाद, तो आपको वहां पे राइट इस वाले बॉक्स में राइट कर देना है। राइट बच्चों, तो हमारे क्वेश्चन नंबर टू भी आपको समझ में आ गया। पहला था खुट्टा, पहला क्वेश्चन है तो खुट्टा शब्द पूरा करवाना। राइट, चित्र जो ने शब्द पूरा करवाना, ये थी गयो। बीजो एमसीक्यू होता तो ये थी गया। हमें तीजो क्वेश्चन है और लास्ट क्वेश्चन है अपने हिंदी पाठमाला चैप्टर नंबर 5 नो। क्वेश्चन नंबर 3, शब्द बनाओ। क्वेश्चन नंबर 3 में आपेलू छे के शब्द बनावाने छे। राइट, तो अहीं पण आपणने चित्र आपेला ज छे, जो पेज नंबर 16 ना चित्र तमने अहीं जोवा मळे छे। आपणने आपेलू छे चायनी किटली, चा प्लस य। राइट, तो पहेलू चित्र आपणने आपेलू छे चा प्लस य, तो आपणे बनशे चाय। राइट बाळको, बे शब्द बे अक्षर ने जोड़ी और एक नवो शब्द बन्यो। राइट, अहीं आपणे एक चायनी किटली नुं चित्र पण आपेलुं छे, एनी उपरथी आपणने खबर पड़ी के आ एनी अंदर चा छे। पछी बीजुं चित्र आपणने आपेलुं छे घडानुं। राइट, अहीं आपणने एक आवी रीतना घड़ो दोरीने आपेलो छे। राइट, तो आ चित्र आपणने आपेलुं छे घडानुं, तो हवे आपणे आमां शुं करवानुं छे? आपणे एक 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 वर्णने जोड़ीने नवो शब्द बनावानो छे। राइट, तो घ प्लस डा, तो घ प्लस डा से कौन सा शब्द बनता है? घडा। कुछ नहीं करना है बच्चों, यहाँ से प्लस वाले साइन को हटा देनी है और दोनों को जॉइंट कर देना है, फिर बन जाएगा घडा। राइट, घ प्लस डा मतलब कि घडा। राइट, फिर दूसरा चित्र दिया गया है बाजे का। राइट, यहाँ पे आप देख ही रहे हो पेज में बाजे का चित्र आपको दिखाई दे रहा है ना बच्चों। राइट, तो यहाँ पे आपको लिखना है बा प्लस जा, तो आपको दिया ही गया है, आपने इसमें जो किया था वही यहाँ पे करना है। बा प्लस जा मतलब कि आपको प्लस वाले साइन को हटा देना है, फिर दोनों वर्ण को कंबाइन कर देना है, बा प्लस जा बाजा। राइट, तो बन गया एक नया शब्द बाजा। फिर तीसरा चित्र दिया गया है छाते का। राइट, यहाँ पे आप टेक्स्ट बुक में देख ही रहे हो छाते का चित्र दिया गया है, तो छा प्लस ता मतलब के छाता। राइट, छा और ता को मिलाकर बनता है छाता। राइट, तो बच्चों ये था हमारा अभ्यास चैप्टर नंबर 5 का। राइट, आपको इसको अपनी जो हिंदी की पाठमाला है उसमें कंप्लीट करना है। राइट, और अब हम क्या करेंगे हमारी अभ्यास पुस्तिका। राइट, आप अपनी अभ्यास पुस्तिका में भी ये आ वाले चैप्टर की एक्सरसाइज करोगे। राइट, करना है अब आपको अपनी हिंदी की अभ्यास पुस्तिका को निकालना है, उसमें पेज नंबर 10 to 13 पहले आपको देखना है। राइट, उसमें पूरा का पूरा चैप्टर नंबर 2 दिया गया है। राइट, आपकी पाठ्य पुस्तिका में चैप्टर नंबर 5 है, आपकी अभ्यास पुस्तिका में चैप्टर नंबर 2 दिया गया है। राइट, पहला था अ और दूसरा था चैप्टर नंबर पहला था अ, दूसरा आएगा आ। राइट, तो आपकी अभ्यास पुस्तिका में चैप्टर नंबर 2 होगा। राइट, तो यहाँ पे आपको अपनी हिंदी की अभ्यास पुस्तिका को निकालना है, उसमें पेज नंबर 10 to 13 में आपको आ की एक्सरसाइज दी गई है, आपको उसे कंप्लीट करना है। कैसे करना है वो मैं यहाँ पे दिखाऊंगी, और बीच बीच में यहाँ पे आपको अभ्यास पुस्तिका के पेजेस भी आपको नजर आएंगे। राइट, तो क्वेश्चन नंबर 1 दिया गया है कि आ की मात्रा लगाकर शब्द को पूरा कीजिए।
आपको सेम चीज आपकी जो हिंदी की पाठ्य पुस्तिका थी, मैंने जो अभी अभी करवाया आपको क्वेश्चन नंबर फर्स्ट, राइट, उस पे जैसा था बिल्कुल वैसा ही सेम टू सेम है आपकी अभ्यास पुस्तिका में, राइट। पर बच्चों उससे भी यहाँ तो एक आसान चीज दी गई है आपको। आप अपने अभ्यास आप अपनी पाठ्य पुस्तिका में क्या कर रहे थे क्वेश्चन नंबर वन में, वहाँ पे आपको सब कोई वर्ण लिखना पड़ता था, राइट। पर बच्चों यहाँ तो वर्ण भी लिखना नहीं पड़ता है, राइट। यहाँ पे आपको सिर्फ आ की मात्रा ही लगानी है, राइट, चित्र को देख देख कर। यहाँ पे पूरा का पूरा शब्द दिया गया होगा, पर सिर्फ आपको जहाँ पे ब्लैंक प्लेसेस दिया दिखाई दे रहा है वहाँ पे आ की मात्रा, मतलब के ये जो स्टैंडिंग लाइन होती है ना वही लगानी है, राइट। तो चलो अब हम स्टार्ट करते हैं। पेज नंबर 10 यहाँ पे आप बोर्ड पे देख ही रहे हो, राइट। तो पेज नंबर 10 उसका पहला क्वेश्चन दिया गया है कि आ की मात्रा लगाकर शब्दों को पूरे कीजिए। तो पहलू चित्र आपेलू है गाजर नु, राइट। तो गाजर माटे अपने त्रण शब्द आपेला छे, ग ज र। गाजर लखू होय बाळको तो आपणे आ ग आवडवो जोई, ज आवडवो जोई, र आवडवो जोई, राइट। પણ ગાજર એમ લખવાનું છે તો આપણે આની માત્ર લગાડવી પડે, રાઈટ। તો આપણને ખાલી જગ્યા આપી છે તે આપણે આની માત્ર લગાડશું, રાઈટ। અહીંયા આપણે આની માત્ર લગાડશું અને પછી એની ઉપર શિરોરેખા કરી અને આપણે આખે આખો શબ્દ પૂરો કરી દેશું, રાઈટ। એટલે બની જાય છે ગાજર, રાઈટ। એવી જ રીતના બીજો શબ્દ છે ટમાટર, તો ટમાટરનું ચિત્ર પણ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે, ટમટર એટલું આપેલું છે। તો મા કરવા માટે મની બાજુમાં એક આની માત્રા લગાડવી પડશે, રાઈટ। હું અહીં એટલે બોલ્ડ કરું છું બાળકો કે તમને ખબર પડે કે અહીંયા મેં ખાલી જગ્યા પૂરી કરી, રાઈટ। એટલે અહીંયા આપણે એક ઊભો લીટો કરી અને શિરોરેખાને જોડી નાખો, શબ્દ પૂરો કરી દેવાનો છે, રાઈટ। બાળકો કોઈ તૂટક તૂટક શિરોરેખા કરવી નહીં, આખે આખા શબ્દમાં એક સાથે જ શિરોલેખા કરવી, રાઈટ। જેમ કે કોકે આમ લખેલું હોય ગાજર, તો કોક ર ઉપર કરે, જ ઉપર કરે, ગા ઉપર કરે, આ બાળકો બિલકુલ ખોટું છે। આપણે આવી રીતે લખવાનું છે, ગાજર લખાઈ ગયું પછી એની ઉપર એક સાથે શિરોરેખા કમ્પ્લીટલી આની ઉપર આવી જવી જોઈએ, ત્યારે જ આ સાચું પડશે, રાઈટ। કોઈ તૂટક તૂટક શિરોરેખા કરેલું શબ્દ હોય તો એ બિલકુલ ખોટો પડી જાય। હવે આપણને ત્રીજો શબ્દ આપેલો છે ગ અને ય, બાળકો ગ અને ય, અને ચિત્ર શેનું છે, ગાયનું, તો આપણે ગાય લખવાનું છે। તો ગાય લખવા માટે ગની બાજુમાં આપણે આની માત્રા લગાડવી પડશે, રાઈટ। ગાય કે શબ્દ મેં આપ આખી માત્રા લગા દોગે તો ગાય શબ્દ બન જાયગા। ફિર ચોથા ચિત્ર દિયા ગયા હૈ માલા કા, तो माला लिखने के लिए हमें म और ल तो दिए ही गए हैं, पर हमें आ की मात्रा लगानी है, राइट। तो यहाँ पे जो ब्लैंक्स दिए गए हैं, ब्लैंक दी गई है, दो ब्लैंक्स दी गई है बच्चों यहाँ पे, तो आपको यहाँ पे दोनों ही ब्लैंक में आ की मात्रा लगानी है, मतलब कि एक लाइन बनानी है, फिर शिरोरेखा को कंप्लीट कर देना है, राइट। फिर बन जाएगा माला। फिर पांचवा चित्र दिया गया है छाते का, तो छाते का चित्र आप देख रहे हो, यहाँ पे छा लिखना है और यहाँ पे ताके ताके ताकि जो यहाँ पे ब्लैंक दी गई है वहां भी आपको एक लाइन बना देनी है, मतलब कि दो ब्लैंक है तो यहाँ पे दो बार आकी मात्रा लगानी है। सेम चीज हमने फोर्थ में भी की थी, राइट। फिर सिक्स आया है, सिक्स में कौन सा चित्र दिया गया है, ताले का, राइट। आप देख ही रहे हो कुछ ताले का चित्र दिया गया है, तो बच्चों ताला कैसे लिखते हैं, तो और ल तो दिए ही गए हैं, हमें ल के बाजू में और ल की एक इस ओर और त की इस ओर हमें आ की मात्रा लगा देनी है, राइट। तो बन जाएगा ताला। फिर बादल, तो बादल कैसे लिखते हैं, ब द और ल तो दिए ही गए हैं, फिर यहाँ पे ब्लैंक दी गई है, मतलब कि यहाँ हमें आ की मात्रा लगानी है और उसके ऊपर शिरोरेखा भी कर देनी है, फिर सारी की सारी उसे जोड़ देनी है, मतलब कि पूरे शब्द के ऊपर एक बार फिर से हमें शिरोरेखा कर देनी है, इसलिए बादल शब्द पूरा का पूरा बन जाएगा। फिर
र और ज दिया गया है और आठवां चित्र है कौन सा? यस, आठवां चित्र है राजा का। यहाँ पे बादल का चित्र देखा, अब हम टेक्स्ट बुक में राजा का चित्र देख रहे हैं। तो यहाँ पे हमें राजा लिखने के लिए जनी बाजू में अने रोनी बाजू में अपने एक आनी मात्रा लगाड़ी पड़े अने बनी जाए राजा। तो बाळको क्वेश्चन नंबर पहले तो बहुत आसान हतो, तमारे खाली आनी मात्रा ज लगाड़वानी हती, मतलब कि एक काना वाला शब्द अपने गुजराती में कही ने कने कानो का, राइट। तो एवी ज रीतना आनी मात्रा वाला शब्द होता, राइट, कने कानो का, आ काना वालो एक एक कानो उमेरता गया अपने एटले शब्द बनता गया, राइट। तो बच्चों आपको क्वेश्चन नंबर 1 तो समझ में आ ही गया होगा। अब क्वेश्चन नंबर 2 कौन सा दिया गया है? आ की मात्रा, यहाँ पे आपको पेज नंबर 11 दिखाई दे रहा है, यस। तो वहाँ पे दिया गया है कि आ की मात्रा वाले इन शब्दों को दो दो बार लिखिए, मतलब कि बच्चों अभ्यास पुस्तिका में ही आपको 6 शब्द दिए गए हैं और उसके सामने दो दो ब्लैंक प्लेस दी गई है, राइट। मतलब कि आपको क्या करना है, वहाँ पे शब्द को देख देख कर दो दो बार लिखना है, मतलब कि पापा दिए गए थे तो पापा दो बार, मामा, राजा, खाना, छाता और ताला, ये सारे के सारे शब्द आपको दो दो बार लिखने हैं। कहाँ पे लिखने हैं? यहाँ पे जो खाली जगह दी गई है वहाँ पर लिखने हैं, राइट। क्वेश्चन नंबर 2 तो बहुत आसान है, सिर्फ देख देख कर ही लिखना है अच्छे राइटिंग के साथ। अब आता है क्वेश्चन नंबर 3, शब्द चुनकर भरो, मतलब क्या ये खाली जगह आपेली छे, खाली जगह अने पूरवा माटे आपने ऑप्शन पण आपेला छे, राइट। तो एनी ऊपर आपणे જોઈએ જ છી પેજ નંબર 11 માં કે મોટું બધું બોક્સ આપેલું છે, રાઈટ। એક લંબચોરસ બોક્સ ની અંદર આપણને બ્રેકેટ માં એના બધા જ આન્સર આપેલા છે, રાઈટ। તો આપણે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરીશું। તો પહેલું છે ક, ખાલી જગ્યા ઇધર આ, તો આપણે વાંચવાનું સલાડ તો અહીંયા ન આવે, ઇધર આ મતલબ કે અહીં આવ, તો આ આપણે જોઈએ કે રાધા કદાચ આવી શકે, રાધાને બોલાવતા હોઈ શકે, રાધા ઇધર આ, સલાડ ઇધર આ નહીં આવેગા, ટમાટર ભી નહીં આવેગા, ચા ભી નહીં ગયે, ગાજર ભી નહીં આવેગા ઓર તબલા ભી નહીં આવેગા, તો પહેલામાં આવશે રાધા, રાઈટ। તો બાળકો અહીંયા લાઈનમાં ઓપ્શન આપેલા જ છે, એક 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 ઉપાડી ઉપાડીને તમારે મૂકતું જવાનું છે। તો બાળકો દર વખતે એવું જરૂરી નથી હોતું કે ઓપ્શન બધા તમને લાઈનમાં જ આપેલા હોય, આડાવડા પણ આપેલા આપે દીધેલા હોઈ શકે છે, તો તમારે જોઈને લખવાનું છે કે પહેલાં કયો ઓપ્શન આવે છે પછી કયો ઓપ્શન આવે, રાઈટ। તો પહેલામાં આવશે રાધા, રાઈટ, પહેલામાં આવશે રાધા, પછી બીજું માતા ખાલી જગ્યા બના, તો બીજો ઓપ્શન આપણને બ્રેકેટમાં આપેલો જ છે સલાદ, તો આપણે અહીં લખશું સલાદ, માતા સલાદ બના। ફિર તીસરા, આપણે ચાય, ગરમ ચાય વાળું ચેપ્ટર હતું ને બાળકો, એમાંથી છે બધી ખાલી જગ્યા અને શબ્દો આપેલા છે, રાઈટ। તો એ ચેપ્ટર તમે 2-3 વખત વાંચી લેશો તો તમને આસાનીથી સમજાઈ જશે ખાલી જગ્યા અને શબ્દો, માતા સલાદ બના। ફિર તીસરા, તબલા ઉધર રખ, તબલા ઉધર રખ, તીસરે માં આવેગા તબલા। ફિર ચોથા દિયા ગયા ક, એમાં જો બાળકો બે બ્લેન્ક આપેલી છે, રાઈટ, મતલબ બે ખાલી જગ્યાઓ આપેલી છે, તો આપણે શું કરવાનું છે, પહેલી ખાલી જગ્યામાં લખવાનું ટમાટર, બીજી ખાલી જગ્યામાં લખવાનું ગાજર, ટમાટર ગાજર ઇધરલા, રાઈટ। આપણે આગળ ઓલું ઇધરા વાળું છે ને ગરમ ચાય વાળું ચેપ્ટર હતું ને, એમાંથી જ બધા સેન્ટેન્સ જોઈ જોઈને ચા ખાલી જગ્યા બનેલી છે, રાઈટ, તેમાંથી જોઈ જોઈને જ પૂરવાનું રહેશે, એના માટે મેં તમને અહીંયા ઓપ્શન તો બધા આપેલા જ છે, તમારામાંય જોઈ શકો છો અને તમારી પાઠ્યપુસ્તિકામાં પણ જોઈ શકો છો, રાઈટ। પાંચમું આપેલું છે ખાલી જગ્યા બનાવે કરખ, તો કયો ઓપ્શન વધ્યો હવે આપણે લંબચોરસના બોક્સમાં, સિર્ફ ચાય હી બચા હે, રાઈટ, તો યહાં પે લિખના હે ચાય। બચ્ચો યહાં પે આપ દેખના સારે કે સારે ઓપ્શન જો હમારે બ્લેન્ક્સ હે ઉસકે અનુસાર લાઈન મે હી નહીં દિયે ગયે, સિર્ફ એક યા દો હે, એક યા દો કે હી દિયે ગયે, મતલબ કે પહેલું અને બીજું રાધા અને સલાડ જ લાઈનમાં છે,
પછીના ઓપ્શન લાઇનમાં આપેલા નથી, મતલબ કે આ ડાવડ આપેલો છે. ત્રીજાનો જવાબ ચોથામાં, ચોથાનો પાંચમામાં, પાંચમાનો પહેલામાં, એવી રીતના ડાવડા આપેલા હોઈ શકે છે. રાઈટ? તો બાળકો સીધે સીધા બધા ઉપરથી જોઈ જોઈને અહીંયા મૂકી દેવાની ભૂલ કરતા નહીં. રાઈટ? તો ત્રીજામાં આવશે તબલા, ચોથામાં આવશે ટમાટર અને ગાજર, અને પાંચમામાં આવશે ચાય. રાઈટ? તો બાળકો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 3. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4, આપણો પેજ નંબર 12 ઉપર. અહીંયા તમને પેજ નંબર 12 દેખાય છે. રાઈટ? ચિત્ર કે નામ તક રેખા ખીચો, મતલબ કે આપણે સહી મિલાન કરવાનું છે. રાઈટ? મતલબ કે જોડકા જોડવાના છે બાળકો. તો અહીંયા નામ આપેલું હોય અને સામેનું ચિત્ર આપેલું હોય તો તમને જોડકા જોડતા આવડે બાળકો? યસ. તો હું એમ બોલું કે અહીંયા યહાં પે ચિડિયા કા ચિત્ર દિયા ગયા હૈ ઓર સામને શેર કુત્તા ચિડિયા, તો આપ કિસકે સાથ ઇસકો જોઇન્ટ કરોગે? ચિડિયા કે સાથ હી જોઇન્ટ કરોગે ને? રાઈટ? તો યહાં પે વૈસા હી કરના હૈ. તો પહેલું લખેલું છે, પહેલો શબ્દ છે તબલા. તો આપણે અહીંયા પાંચ ચિત્ર આપેલા છે, એમાં ત્રીજું ચિત્ર છે તબલાનું, તો તબલા સાથે જોઇન્ટ કરી દેવાનું. ફિર ગાય, તો ગાયને ગાય સાથે જોડી દેવાનું. આપણે ચિત્રમાં જોઈને જ બોલીએ છીએ. ગાજર, તો ગાજરને પહેલા ચિત્ર સાથે. નાવ, તો નાવ કો દૂસરે ચિત્ર કે સાથ. ફિર ટમાટર, તો ટમાટર કો ચોથે ચિત્ર કે સાથ. રાઈટ? તો આ જોડકા જોડતા પણ આવડી જાય આપણને. રાઈટ? પછી ક્વેશ્ચન નંબર 5, એ ચિત્રમાં રંગ ભરો, મતલબ કે તમારું ફેવરિટ કામ. રાઈટ? તો બાળકો ચિત્રમાં કલર પૂરવા તો તમને બહુ જ ગમે છે, તો આપણે ચિત્રમાં મસ્ત મજાના કલર પૂરીશું. રાઈટ? તો ક્વેશ્ચન નંબર 5, એમાં આપણે ચિત્રમાં કલર પૂરવાના છે. રાઈટ બાળકો? તો તમને ચેપ્ટર નંબર આવું આપણે બીજું છે એ સમજાઈ ગયું હશે. રાઈટ? તો આપણે ચિત્રમાં કલર પૂરશું મસ્ત. બાળકો ક્વેશ્ચન સ્કેચ પેન કલર પૂરો તો એક વસ્તુનું ધ્યાન રાખજો કે પાછળ છાપ ન પડે, નહીંતર પાછળ વસ્તુ લખેલી છે એ તમને નહીં સરખી રીતે દેખાય. રાઈટ? તો બાળકો હવે આપણે મળીશું આગલા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.